અગર સમાચાર રાજકોટથી જ્યાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આંટાફેરા હજુ યથાવત રહ્યા છે વાગુદળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ કણકોટ પાસે દીપડો દેખાયો હોવાનો દાબો થયો છે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા આંગે ટીમે તપાસ હાથ ધરી છેલ્લા દસ દિવસથી વન વિભાગના અધિકારીઓ દ્વારા દીપડાની શોધખોળ ચાલુ છે દરરોજ દીપડાના લોકેશન મળી રહ્યા છે પરંતુ દીપડાની ભાળ નથી મળી રહી છેલ્લા પાંચ દિવસથી રાજકોટની ભાગોડે દીપડાની દહેશત છે તે જોવા મળી છે ગઈકાલે રાજકોટની ભાગોડે આવેલા કણકોટ કૃષ્ણનગર ગામ ખાતે દીપડો છે સ્થાનિક લોકો દ્વારા જોવા મળ્યો હતો જેને લઈને વન વિભાગ છે છે તે સક્રિય થઈ ગયું જે આ જોઈ રહ્યા છો કે અત્યારે કણકોટ કૃષ્ણનગર ખાતે જે સ્મશાન આવેલું છે તે સ્મશાનમાં પાંજરું છે તે મૂકવામાં આવ્યું છે આ અગાઉ રાજકોટની જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને મુંજકાનો જે વિસ્તાર છે ત્યાં પણ દીપડો છે તે જોવા મળ્યો હતો જોકે વન વિભાગનો દાવો છે કે કોઈ પણ પ્રકારના સગડ છે તે મળ્યા નથી પરંતુ અત્યારે જે રાજકોટનું જે કણકોટ કૃષ્ણનગર ગામ છે ત્યાં સ્થાનિક લોકો છે એક વ્યક્તિ છે તેમના દ્વારા દીપડો છે તે એટલે લાલભાઈ બધાને જાણ કરી કે ભાઈ દીપડો અહીં આવી ગયો છે એટલે બધાને હાથ પડ્યા બે ચાર જણા ભેગા થઈ ગયા પણ દીપડો હાડા ત્યારે પછી સીધો સીધો તરાપ મારી અને ડોક્ટર ક્લબમાં દીપડો કરી ગયો પછી વન વિભાગની ટીમ આવી પોલીસ ખાતા આવ્યા પિંજરા મૂક્યા રાતે અને એક પાડો બાંધો પિંજરામાં પણ એ ભેગું થયું નથી

દર્શન થયા હતા બાકી બાધી બાકી પરોક્ષ દર્શન પરોક્ષ રીતે માને છે કે અહીંયા દીપડો હતો પણ સગડ મરતા નથી કારણ કે પુષ્કળ ઘાસને હિસાબે અને ઝાડવાના પાંદડાના હિસાબે ખબર નથી પડતા કઈ બાજુ એને પલાયન કર્યું બધી બાજુ કેટલો ડર લાગે પુષ્કળ જો અહીંયા પશુપાલકો છે ખેતમજૂરો છે પછી રોડ ઉપર પબ્લિક રખડતી રાહદારીઓ હોય પણ એ લોકોને પુષ્કળ ભય લાગે છે તમે શું કહેશો તમે માલધારી પણ છો માલઢોર પણ તમારો હોય કેવો ડર લાગે છે માલધારી છે પશુપાલક છે ખેતીવાડીના મજૂર હોય આજુબાજુના મજૂર બહુ માહોલ હતો ડાયક બહુ લાગતો હતો અને દીપડો સાર થી સાડા સાત ની વચ્ચે જોયો એની પાછળ હું આવતો ત્યાં આવી રીતના જોયો લાલભાઈ એટલે હું કઈ આવ્યો નહી અને વન વિભાગ વાળા એટલે બધા મદદમાં હતા સારી આજુબાજુમાં મજૂર પકડાઈ જવો જોઈએ શું માનો તમે પકડાઈ જવો જોઈએ આજુબાજુના મજૂર ને બધાને બહુ બિકારાનો માહોલ છે એટલે જેમ બને વહેલી થકે પકડાઈ જાય પણ તમે ગ્રામજન છો શું શો અહીં કારણ કે ભાગોડે લોકો પણ ઘણા બધા આટા મારતા હોય છે આવતા હોય છે કેટલો ડર લાગે ડર તો લાગે જ ને અહીંયા કારણ કે જંગલી જનાવર છે એ તો એનો તો ડર લાગવો જ જોઈને ભીખ તો પૂરેપૂરી છે અમને

વિભાગ દ્વારા સમગ્ર મામલે આ પેટ્રોલિંગ છે તે પણ શરૂ કરવામાં છે ને અહીં જે તમામ પ્રકારે તેમના સગડ લેવાની વાત હોય અને તેમને ટ્રેપ કરવાની વાત હોય તે તમામ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે જો કે હજુ સુધી દીપડાની કોઈ શક્યતા છે તે જોવા મળી નથી આ જોવાનું રહેશે કે આગામી આજે દિવસોમાં કારણ કે હવે રાત્રિના સમયે જ્યાં દીપડો છે તે પસાર થતો હોય છે ત્યારે જે વન વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી અને આ દીપડાને જલ્દીમાં જલ્દી પાંજરે બુળવું ખૂબ જ જરૂરી છે કારણ કે સ્થાનિક લોકોમાં એક પ્રકારે ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે કેમરા પ્રસંગ ભાવેશ લશ્કરી સાથે મોહિતભટ ટીવી નાઇન રાજકોટ તો આખરે આ વનબડાની અંદર શું દીપડો હજુ પણ ત્યાં આંટાફેરા કરી રહ્યો છે આ જ વાતની દહેશત છે અને તેને કારણે સ્થાનિકોમાં તો ભય છે પણ સ્થાનિકોએ વન વિભાગને જાણ કર્યા બાદ દસ દિવસથી દીપડાની શોધખોળ શરૂ કરાય છે પણ હજી સફળતા હાથ નથી લાગી